धोरण नौ विषय विज्ञान अने एमां आपणे भौतिक विज्ञान एटले फिजिक्स एमां आपणे चेप्टर नंबर 8 गति विषय अभ्यास करी रह्या छीए। गति कोने कहेवाय ए आपणे आगळना प्रथम बे वीडियो नी अंदर वात करी के गति कोने कहेवाय व्याख्या छे। गति छे ए सापेक्ष ख्याल छे। सापेक्ष एटले के ए गति छे ए कोई बे पदार्थ छे ए एक पदार्थ ने सापेक्ष में बीजो पदार्थ छे ए समय नी साथे પોતાનું સ્થાન છે એ બદલતો હોય તો તે પદાર્થને બીજા પદાર્થની સાપેક્ષમાં એ પદાર્થ ગતિ કરે છે તેમ કહી શકાય। એના આપણે ઘણા બધા ઉદાહરણ લીધા હતા ગતિના, એમાં એક ઉદાહરણ આપણે જોયું હતું બસ અને વિદ્યાર્થી વાળું। એની અંદર વિદ્યાર્થીઓ બેઠા હોય, બસની અંદર કોઈ વિદ્યાર્થી કોઈ પણ વસ્તુને જુએ તો એ સ્થિર દેખાય, જ્યારે બહારની વસ્તુને જુએ તો ગતિમાં દેખાય। કોઈ બહારની વ્યક્તિ છે એ બહારની વસ્તુ જુએ તો સ્થિર દેખાય, પણ બસ અથવા બસની અંદરની વસ્તુ અથવા વિદ્યાર્થીને જુએ તો એ ગતિમાં દેખાય, એની આપણે વાત કરી હતી। ત્યાર પછી આપણે સંદર્ભ બિંદુની વાત કરી હતી, એ કે પદાર્થનું આપણે સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉપયોગ થાય। ત્યાર પછી આપણે અંતર અને સ્થાનાંતર એની વાત કરેલી હતી કે અંતર કોને કહેવાય। આપેલા સમયગાળામાં પદાર્થે કાપે કુલ લંબાઈ શું કહેવાય? અંતર કહેવાય। પદાર્થે જેટલું અંતર કાપ્યું હોય એની કુલ લંબાઈને શું કહેવાય? અંતર। અને અંતર હંમેશા કેવું મળે? ધન જ મળે। જ્યારે સ્થાનાંતર એ પ્રારંભિક બિંદુથી અંત ઈ જે અંતિમ બિંદુ છે એ કેટલું દૂર છે એનું જે લઘુત્તમ માપ છે એટલે કે ઓછામાં ઓછું માપ એને શું કહેવામાં આવે? એને સ્થાનાંતર કહેવામાં આવે। એમાં આપણે એક ઉદાહરણ દ્વારા જોયું હતું કે સ્થાનાંતર છે એ ધને પણ ધન પણ મળે, ઋણ પણ મળે અને શૂન્ય પણ મળે। શૂન્ય ક્યારે મળે? જ્યાંથી જે પદાર્થે ગતિની શરૂઆત કરી હોય તે જગ્યા ઉપર પાછો આવી જાય ત્યારે એ શૂન્ય મળે, બરોબર। હવે આપણે આજે ત્યાંથી આગળ અભ્યાસ કરીએ કે ગતિના પ્રકાર, ગતિના તમારા ચેપ્ટરની અંદર બે પ્રકાર આપેલા છે, એક છે નિયમિત ગતિ અને બીજું છે અનિયમિત ગતિ। એમાં આપણે નિયમિત ગતિ કોને કહેવાય એ જોઈએ। નિયમિત ગતિ એટલે કે જો કોઈ ગતિમાન પદાર્થ છે એની વ્યાખ્યા એવી છે નિયમિત ગતિ, એટલે એ પદાર્થ છે નિયમિત ગતિ કરતો। નિયમિત ગતિ એટલે કે કેવી ગતિ? તો કે જો કોઈ ગતિમાન પદાર્થ સૂર્યપથ પર એક સરખા સમયગાળા, આ ખાસ મહત્વનું છે, જો કોઈ ગતિમાન પદાર્થ ગતિમાન એટલે કોઈ સૂર્યપથ ઉપર ગતિ કરતો હોય એવો કોઈ પણ પદાર્થ અથવા કોઈ પણ વાહન જે સૂર્યપથ ઉપર ગરે એ ગતિ કરતો એવો એક સરખા સમયગાળો, સમયગાળો કેવો હોવો જોઈએ? એક સરખો, અને એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। એની વ્યાખ્યા એવી છે કે જો કોઈ ગતિમાન પદાર્થ, એ તો તમારે શરૂઆતમાં લખવું જ પડે, ત્યાર પછી એક સરખા સમયગાળો, સમયગાળો કેવો છે? એક સરખો, એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ એક બસ છે એ સુરેન્દ્રનગર થી અમદાવાદ જઈ રહી છે, અને એ બસ છે એ શરૂઆતમાં એક કલાકમાં
80 કિલોમીટર અંતર કાપે છે, એક કલાકમાં કેટલું અંતર? 80 કિલોમીટર. ત્યાર પછી બીજી એક કલાકમાં 80 કિલોમીટર અંતર કાપે છે, ત્યાર પછી ત્રીજી એક કલાકમાં 80 કિલોમીટર અંતર કાપે છે. તો આપણે કહી શકીએ કે એ બસ છે એ નિયમિત ગતિ કરે છે. કેમ એવું કહી શકીએ? કારણ કે આપણે જોયું કે પ્રથમ એક કલાકમાં કેટલું અંતર કાપ્યું? 80 કિલોમીટર. સમયગાળો કેટલો? એક કલાક. અંતર કેટલું કાપ્યું? 80 કિલોમીટર. ત્યાર પછીની એક કલાક સમયગાળો, પ્રથમ એક કલાક હતો, બીજી વાર પણ એક કલાક, અંતર કેવું કાપ્યું? 80 કિલોમીટર. ત્યાર પછી ત્રીજી એક કલાક, એમાં પણ અંતર કેટલું કાપ્યું? 80 કિલોમીટર. એટલે દર એક કલાકે બસ 80 કિલોમીટર અંતર કાપે છે. તેથી આપણે કહી શકીએ કે બસ છે એ નિયમિત ગતિ કરે છે. આ રીતે તમે બસની જગ્યાએ બીજું કોઈ પણ વાહન છે એ લઈ અને એક સરખો સમયગાળો રાખી અને એક સરખો અંતર કાપતો હોય એવું તમે ઉદાહરણ લઈ શકો. ઘડિયાળના કાંટાની ગતિ એ પણ કેવી કહેવામાં આવે? નિયમિત ગતિ. બરોબર, તો એ છે નિયમિત ગતિ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નિયમિત ગતિની વ્યાખ્યા આપી ઉદાહરણ દ્વારા સમજાવો, અથવા એવો પ્રશ્ન પૂછાય કે નિયમિત ગતિ એટલે શું ઉદાહરણ દ્વારા સમજાવો, તો એમાં તમે આ વ્યાખ્યા અને એ આના સંદર્ભે તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. એમાં સમયગાળો એક સરખો રાખવાનો અને અંતર પણ એક સરખું રાખવું, એ બે ખાસ મહત્વના મુદ્દા છે. ત્યાર પછી અનિયમિત ગતિ, એના કરતા થોડોક જ ફરક છે. અનિયમિત ગતિ એટલે કે પેલા રેખે જોઈ લઈએ, જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય, અહીંયા ન હોય એ શબ્દ ખાસ મહત્વ, એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. આ બે વાક્યમાં ફરક ફક્ત એટલો છે, અહીંયા કાપતો હોય એવો શબ્દ લખેલો છે અને અહીંયા કાપતો ન હોય, હોય કાપતો હોય અહીંયા વચ્ચે ન મૂકી દો એટલે અનિયમિત ગતિની વ્યાખ્યા બની જાય. બધું જ સરખું, અહીંયા નિયમિત ગતિની જગ્યાએ ફક્ત અનિયમિત ગતિ કરવા અને કાપતો હોયની જગ્યાએ કાપતો ન હોય એટલું લખવું. એટલે આ વ્યાખ્યા આપણને એવું કહેવા માંગે છે કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય એવા કોઈ પણ પદાર્થ હોય અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. ઉદાહરણ દ્વારા જોઈએ તો ટ્રાફિક સિગ્નલ પાસે થતી વાહનોની ગતિ, આપણે જાણીએ છીએ કે શહેરની અંદર જ્યારે ટ્રાફિક સિગ્નલ પાસેથી કોઈ વાહનો જ્યારે પસાર થતા હોય ત્યારે લાલ લાઇટ થાય ત્યારે વાહન છે એને અટકાવી દેવામાં આવે, ત્યાર પછી કેસરી અને પીળી એ લાઇટ થાય એટલે ધીરે 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 વાહન છે એ ગતિ કરવા લાગે. એટલે એ જે ગતિ છે એ કેવી હોય? અનિયમિત ગતિ. ત્યાર પછી આપણે જે રસ્તા ઉપર જે વાહનો જતા હોય એ બધા કેવી ગતિ કરે? તો કે અનિયમિત ગતિ કરે, કારણ કે એ રસ્તા ઉપર એક સરખા સમયગાળામાં એક સરખો અંતર કાપે નહીં. શહેરી વિસ્તારની અંદર થી પસાર થતું હોય વાહન તો ટ્રાફિક વાળો રસ્તો હોય તો એમાં ગતિ છે ધીમી હોય, ટ્રાફિક ના હોય ત્યારે વધારે સ્પીડ થી પસાર થતું હોય, સિટી બહાર છે એ વાહન જતું હોય ત્યારે એની જે ગતિ છે એ ગતિ અને શહેરી વિસ્તારમાંથી પસાર થતું હોય ત્યારની ગતિ એ બધી અલગ હોય. તો એ જે વાહનોની ગતિ છે એ હંમેશા કેવી હોય? અનિયમિત ગતિ. નિયમિત ગતિ અને અનિયમિત ગતિમાં ફરક કેટલો? એમાં એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે, આમાં એક સરખા સમયગાળામાં એક સરખું અંતર.
અંતર કાપે નહીં તો આ વાત થઈ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ ત્યાર પછીનો મુદ્દો છે ગતિના દરનું માપન હવે આપણે આ ગતિ છે એના દરનું માપન આપણે કેવી રીતે કરી શકીએ धारो के आपने जुए तो के एक किलोमीटर जेटलू अंतर कापू छे अंतर केटलू छे एक किलोमीटर अने आपने जुदा जुदा पदार्थों लिए पदार्थों ने जगह आपने वाहन उपयोग करिए एक साइकिल लिए एक बाइक लिए मोटरसाइकल अने कार लिए ए त्रण वाहनो छे એટલે કે ત્રણ પદાર્થો છે પદાર્થ કેવા છે અલગ અલગ કયા ત્રણ પદાર્થો છે એક સાયકલ એક બાઇક અને એક કાર આ ત્રણ જુદા જુદા પદાર્થો છે અને અંતર કેટલું કાપવાનું છે ત્રણેય વાહનોને 1 કિલોમીટર હવે ત્રણેય વાહનો છે એ જે રીતે આપણે કોઈ વિદ્યાર્થીઓ છે એ દોડની અંદર ભાગ લેતા હોય ત્યારે એ દોડની અંદર બે પટ્ટી દોરવામાં આવે એક પટ્ટી એથી બધા વિદ્યાર્થી ઊભા હોય એમાં એને સિગ્નલ મળે એટલે તરત જ એ વિદ્યાર્થીઓ દોડવાનું શરૂ કરે અને જે વિદ્યાર્થી પહેલા પહોંચી જાય એ વિદ્યાર્થી વિજેતા ગણાય તો આ કંઈક એવું જ છે કે ત્રણ વાહનો છે એને ત્રણેય વાહનોને અંતર કાપવાનું છે 1 કિલોમીટર હવે ત્રણેય વાહનો છે એ ગતિની શરૂઆત એક સાથે કરે છે તો શરૂઆતમાં એ ગતિની શરૂઆત ત્રણેય વાહનો છે એક સાથે કરે તો સૌપ્રથમ 1 કિલોમીટરનું અંતર કોણ કાપશે તો આપણે બધાને ખબર પડે કે કાર છે એ શરૂઆતમાં એ સૌથી વધારે અંતર કાપી અને સૌથી પહેલા પહોંચી જશે ત્યાર પછી કોણ પહોંચશે બાઇક અને સૌથી છેલ્લે કોણ પહોંચશે કાર એ સાયકલ તો આપણે કહી શકીએ કે કાર છે એની ગતિ કેવી છે વધારે અને સાયકલ છે એની ગતિ કેવી છે ઓછી આપણે જોયું કે જુદા જુદા પદાર્થો એક સરખું અંતર કાપવા માટે પણ કેવો સમય લે છે જુદો જુદો સમય લે છે તો એ જે પદાર્થો છે એ પદાર્થોમાં ગતિ છે એનું માપન કરવા માટેની એક રાશિ આવે છે એ છે ઝડપ ઝડપ નામની રાશિથી આપણે એ પદાર્થો છે એ કેટલી ઝડપથી અથવા કેટલી ઝડપથી ગતિ કરી રહ્યા છે તે આપણે જાણી શકીએ એમાં આપણે બે જ રાશિનો ઉપયોગ કરવાનો હોય અંતર અને સમય અંતર અને સમય ના મૂલ્યોથી આપણે ઝડપ છે એનું મૂલ્ય શોધી શકીએ કેવી રીતે થાય તો પહેલા વ્યાખ્યા આપણે જોઈ લઈએ ત્યાર પછી એનું સૂત્ર જોઈએ ઝડપ કોને કહેવાય ગતિમાન પદાર્થ હે એકમ સમય એટલે એક સેકન્ડ એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે જો કોઈ પદાર્થ છે એ ગતિ કરતો હોય તો એ એક સેકન્ડમાં જેટલું અંતર કાપે બરોબર એને શું કહેવામાં આવે તે પદાર્થની ઝડપ કહેવામાં આવે એક સેકન્ડમાં જેટલું અંતર કાપે એને જો એ એક સેકન્ડમાં 100 મીટર અંતર કાપતો હોય તો એની ઝડપ કેટલી 100 મીટર પ્રતિ સેકન્ડ એક કલાકની અંદર 60 કિલોમીટર અંતર કાપતો હોય તો એની ઝડપ કેટલી 60 કિલોમીટર પ્રતિ કલાક આપણે જોઈએ કે એકમ સમયમાં સમય કેટલો એકમ એટલે એક કલાક અથવા એક સેકન્ડ અથવા એક મિનિટ માં જેટલું અંતર કાપે તેને શું કહેવામાં આવે ઝડપ કહેવામાં આવે અને ઝડપને v દ્વારા દર્શાવવામાં આવે
झड़प ने v द्वारा दर्शावानो आ झड़प नु सूत्र छे ने व्याख्या ઉપરથી સૂત્ર બનેલું છે झड़प v बराबर કાપેલું અંતર પદાર્થે કાપેલું અંતર અંતરને આપણે s દ્વારા દર્શાવીએ છીએ અને છેદમાં તે અંતર કાપવા માટે રાખતો સમય સમય t વડે દર્શાવવામાં આવે તો આ એક સૂત્ર છે झड़प बराबर પદાર્થે કાપેલું અંતર છેદમાં તે અંતર કાપવા માટે રાખતો સમય અહીંયા ઝડપનું સૂત્ર ફક્ત આટલું છે ઝડપ બરાબર અંતર છેદમાં સમય અંતર છેદમાં સમય સમય કેટલો લેવાનો એક એકમ સમય લો એટલે શું થઈ ગયું ઝડપ બરાબર અંતર થી છેદમાં એક લખો કે ના લખો કઈ ફરક પડે નહીં ઝડપ બરાબર શું કહેવાય અંતર તો પદાર્થે એકમ સમયમાં જેટલું અંતર કાપે તેને શું કહેવામાં આવે ઝડપ કહેવામાં આવે હવે પરીક્ષામાં ઘણી વખત ઝડપનો એકમ પણ પૂછાતો તો એ એકમ છે એ આપણે મેળવવો હોય તો આપણે કઈ રીતે મેળવી શકીએ તો આપણે જોઈએ એના સૂત્ર ઉપરથી એકમ મળે આપણે એકમ મેળવવો છે ઝડપ તો લખવાનું ઝડપનો એકમ બરાબર ઉપર શું આપેલું છે અંતર અંતરનો એકમ છેદના શું આપેલું છે સમય તે અંતર કાપવા માટે રાખતો સમય સમયનો એકમ છેદમાં સમયનો એકમ અંતરનો એકમ આપણે જાણીએ અંતરનો એકમ શું થાય મીટર મીટર ને સ્મોલ m વડે દર્શાવવામાં આવે નાના m છેદમાં સમયનો એકમ શું છે સેકન્ડ ઇને આપણે s વડે દર્શાવીએ બરોબર તો આ એનો એકમ થઈ ગયો મીટર પ્રતિ સેકન્ડ મીટર છેદમાં સેકન્ડ આને બીજી રીતે આ રીતે પણ લખાય મીટર પછી આ કાળી લીટી અને સેકન્ડ અને વંચાય કેવી રીતે મીટર આ જે આડી લાઈન છે એને પ્રતિ છે મીટર પ્રતિ સેકન્ડ આ રીતે આ રીતે આને વંચાય મીટર પ્રતિ સેકન્ડ હવે આ છેદમાં સેકન્ડ છે એને અંશમાં મારે લઈ જવો તો એની ઘાત અહીં કેટલી છે એક એ અંશમાં જાય એટલે ઘાત કેટલી થઈ જાય માઇનસ એક તો આ રીતે પણ લખી શકાય મીટર આ સેકન્ડ છે એ અંશમાં જતી રહી પણ એની ઘાત કેટલી માઇનસ એક આ રીતે પણ લખાય આ રીતે પણ લખી શકાય આ રીતે પણ લખાય આ રીતે પણ લખાય ત્રણ રીતે લખી શકાય બરોબર આ તમે કોઈ પણ ત્રણ રીતે લખી શકો અને વંચાય કેવી રીતે મીટર પ્રતિ સેકન્ડ આને વાંચવું તો મીટર ઇનવર્સ અને ઇનવર્સ કહેવાય અને મીટર છેદમાં સેકન્ડ આ બધા કોના એકમ છે ઝડપનો એકમ અંતરનો એકમ તમે જાણતા હો અને સમયનો એકમ જાણતા હો તો તમે ઝડપનો એકમ મેળવી શકો અંતરનો એકમ મીટર સમયનો એકમ સેકન્ડ તો આ એકમ થઈ ગયો મીટર પ્રતિ સેકન્ડ આ એનો એસઆઈ એકમ બરોબર આ સિવાય પણ ઝડપના બીજા એકમ અંતર આપણે મીટર સિવાય બીજા કિલોમીટરમાં પણ જાણતા હોય કિલોમીટરમાં પણ અંતર આપેલું હોય અને સમય સેકન્ડની જગ્યાએ આપણે કલાક પણ લઈ શકીએ કલાક એટલે અવર એને ઇંગ્લિશમાં અવર કહેવાય એનો પહેલો અક્ષર એચ
કિલોમીટર પ્રતિ કલાક અને આ રીતે છે કિલોમીટર પ્રતિ કલાક આ એનો બીજો એકમ છે આ સિવાયનો એકમ જો હોય તો આપણે અંતરને બીજા સેન્ટીમીટરમાં પણ દર્શાવતા હોય સેન્ટીમીટર પ્રતિ સમયનો એકમ આપણે સેકન્ડ લીધો બરોબર કલાક લીધો આ સિવાય તમે મિનિટ પણ લઈ શકો અથવા સેકન્ડ પણ લઈ શકો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અથવા સેન્ટીમીટર પ્રતિ મિનિટ આ બધા એના ઝડપના જુદા જુદા એકમ છે પણ એનો એસઆઈ એકમ પૂછાય તો તમારે ફરજિયાત મીટર પ્રતિ સેકન્ડ જ લખવાનું છે આ રીતે લખવાનું ઝડપનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે આ ઉપરાંત બીજા અન્ય એકમ કિલોમીટર પ્રતિ કલાક સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે બરોબર આ વાત થઈ આપણે ઝડપની ત્યાર પછી સરેરાશ ઝડપ સરેરાશ ઝડપ કોને કહેવાય તો આના જેવું જ છે આપણે જાણીએ છીએ કે વાહનો છે એની ગતિ કેવી હોય અનિયમિત ગતિ એ અનિયમિત ગતિનું માપન કરવા માટે જ આ સરેરાશ ઝડપ છે એની શોધ કરવામાં આવી કારણ કે બધા વાહનો છે એક સરખા અંતર એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતા નથી એ કેવું અંતર કાપે છે એક સરખા સમયગાળામાં જુદું જુદું અંતર કાપે છે એટલા માટે જ આ સરેરાશ ઝડપ છે એનું મૂલ્ય મેળવી અને આપણે વાહનોની ઝડપ છે એ જાણી શકીએ તો એ કેવી રીતે છે તો એની વાત કરીએ ગતિમાન પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને કાપેલું કુલ અંતર કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય અહીં અંતર કેટલું છે કુલ અંતર અને સમય કેટલો કુલ સમય પદાર્થે ગતિમાન પદાર્થે કાપેલું કુલ અંતર પ્રથમ એક કલાકમાં જેટલું અંતર કાપ્યું હોય બીજી એક કલાકમાં જેટલું અંતર કાપ્યું હોય ત્રીજી એક કલાકમાં જેટલું અંતર કાપ્યું હોય એ બધાનો કુલ અંતર એટલે બધાનો સરવાળો અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય સમયનું જે કંઈ મૂલ્ય આપ્યું હોય કલાકમાં આપ્યું હોય તે ભલે મિનિટમાં આપ્યું હોય તે ભલે સેકન્ડમાં આપ્યું હોય તે ભલે એનો બધાનો શું કહેવાય સરવાળો એનો તમે ગુણોત્તર લ્યો એને શું કહેવામાં આવે સરેરાશ ઝડપ તો આની સૂત્ર છે સરેરાશ ઝડપ v બરાબર અને v વડે દર્શાવાય પદાર્થે કાપેલું કુલ અંતર s છેદમાં તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય કુલ અંતર ને કુલ સમય સરેરાશ ઝડપ પૂછાય ત્યારે શું કરવાનું છે તો કુલ અંતર મેળવવાનું કુલ સમય મેળવવાનું બે નો ગુણોત્તર લેવો પછી ખાલી ઝડપ પૂછાય તો એમાં અંતર અને સમય બે જ મૂલ્ય આપેલા હોય એક અંતર આપેલું હોય અને એક સમય આપેલો ત્યારે ઝડપ પૂછાય પણ અંતરના તમને એક કરતા વધારે મૂલ્ય આપેલા અને સમયના પણ એક કરતા વધારે મૂલ્ય આપેલા હોય ત્યારે તમને સરેરાશ ઝડપ પૂછાય જે પૂછાય એ મુજબનું સૂત્ર મૂકી અને દાખલો ગણવાનો થાય આપણે એક ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 1 તમારી બુક ની અંદર ઉદાહરણ 8.1 એવું આપેલું છે 8 એટલે ચેપ્ટર નંબર 8 અને પહેલું ઉદાહરણ હું અહીંયા ફક્ત ઉદાહરણ 1 એવું લખું છું એની રકમ એવી છે અને એ તમારે સાથે સાથે જોતું
જવાનું રકમ માથું જવાનું એના ઉપર તે કેવી રીતે શું આપેલું છે એ પહેલા લખવાનું શું શોધવાનું છે એ લખવાનું પછી જે શોધવાનું હોય એનું સૂત્ર મૂકવાનું અને પછી એમાં બધી કિંમત મૂકો એટલે જે તમારે જવાબ મેળવવાનો હોય એ જવાબ તમને મળે હું આને દાખલો કેવી રીતે ગણું છું એ તમારે ખાસ જોવાનું તો ઉદાહરણ કઈક એવું આપેલું છે કે એક ગતિમાન પદાર્થ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે પ્રથમ 4 સેકન્ડ સમય કેટલો આપેલો છે અહીંયા હું લખું છું અહીં સમય અહીંયા નામ આપું સમય ને T1 કેટલો છે 4 સેકન્ડ એટલે યસ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે અંતર બે એસ વડે દર્શાવવામાં હું અહીં S1 નામ આપું કારણ કે બે અંતર છે એટલા માટે કેટલું છે 16 મીટર ત્યારબાદ પછી આગળ રકમ આપેલી છે કે ત્યારબાદ 2 સેકન્ડમાં બીજી વખત સમય એવો એટલે T2 નામ આપો કેટલો આપેલો છે 2 સેકન્ડ સેકન્ડ 2 2 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે 16 મીટર અંતર બીજી વખત એવો એટલે S2 કેટલું છે 16 મીટર 16 મીટર તો સરેરાશ ઝડપ શોધો શું મેળવવાનું છે સરેરાશ ઝડપ v બરાબર કેટલી મેળવવાનું છે આટલું તમને આપેલું છે સમયગાળો આપ્યો છે 4 સેકન્ડમાં 16 મીટર અંતર બીજો સમય આપેલો છે 2 સેકન્ડમાં 16 મીટર અને આપણને સરેરાશ ઝડપ પૂછેલી છે તો એનો દાખલો આપણે જોઈએ એનું સૂત્ર છે સરેરાશ ઝડપ v બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય આપણે આ બે વસ્તુની જરૂર પડશે એક કુલ અંતર અને કુલ સમય જ્યારે સરેરાશ ઝડપ પૂછાય ત્યારે પહેલા જ આપણે કુલ અંતર અને કુલ સમય મેળવી લેવાનું કુલ અંતર S બરાબર S1 વત્તા S2 અહીંયા કેમ મેં S1 વત્તા S2 લખ્યું કારણ કે બે અંતર આપેલા છે એટલા માટે 16 મીટર અને બીજી વખત પણ 16 મીટર 16 વત્તા 16 32 મીટર કેટલું થાય 32 મીટર કુલ અંતર આપણને મળી ગયું કેટલા 32 મીટર ત્યાર પછી આપણે કુલ સમયની જરૂર છે તો મેળવી લઈએ પહેલા કુલ સમય T બરાબર T1 વત્તા T2 T1 કેટલો આપેલો છે 4 સેકન્ડ બીજી વખત કેટલો આપેલો છે 2 સેકન્ડ 4 ને 2 6 સેકન્ડ આપણને કુલ અંતર પણ મળી ગયું 32 અને કુલ સમય પણ મળી ગયો 6 સેકન્ડ બરાબર તો હવે આપણે સરેરાશ ઝડપનું સૂત્ર મૂકી અને એમાં કિંમત મૂકી દેવાની એટલે આપણને જે શોધવાનું છે એ જવાબ મળ્યો સૂત્ર મૂકીએ સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં T
अंतर कापवा माटे लागतो कुल समय कुल अंतर आपने कितना आपेल छे 32 मीटर कुल समय कितना आपेल छे तो के 6 से मान अनुसार रूप आपे दियो 2 વડે ભાગાલ છે 32 ના અડધા કરો એટલે 16 6 ના અડધા કરો એટલે 3 બરોબર તો આ જવાબ આવી ગયો મીટર પ્રતિ સેકન્ડ જેટલું સાદુરૂપ અપાય એટલું આપવાનું સોળમાં છેદમાં 3 મીટર પ્રતિ સેકન્ડ અને પોઈન્ટમાં લખો તો પણ ચાલે અહીં સુધી ગણો તો પણ એ દાખલો સાચો જ કહેવાય સરેરાશ ઝડપ b બરાબર 16 છેદમાં 3 મીટર પ્રતિ સેકન્ડ આ જો આ રીતે તમે બીજા દાખલા છે એ સરેરાશ ઝડપના જ્યારે પૂછાય ત્યારે કુલ સમય ક્યારે મેળવી લેવાનો કુલ અંતર મેળવી લો પછી સૂત્રની અંદર બધી કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે જવાબ આવી પણ આ ખાસ એક વસ્તુ મહત્વની છે કે જ્યારે અંતર છે એ મીટરમાં આવેલું હોય ત્યારે સમય હંમેશા સેકન્ડમાં જ મૂકવાનો અંતર છે એ મીટરમાં આવેલું હોય ત્યારે સમય સેકન્ડમાં મૂકવાનો અંતર છે એ કિલોમીટરમાં આવેલું હોય તો સમય કેમાં મૂકવાનો તમારે કલાકમાં મૂકવાનો થશે આના ઉપર આધાર રાખે અંતર મીટરમાં આપ્યું હોય તો સમય સેકન્ડમાં મૂકવાનો અંતર કિલોમીટરમાં આપ્યું હોય તો સમય કલાકમાં મૂકવાનો અને કલાકમાં ન આપ્યો હોય તો કલાકમાં ફેરવવો પડે એ આપણે જ્યારે દાખલા આવશે ત્યારે આપણે આગળ જોશું તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ મળીએ છીએ અને પછીના નેક્સ્ટ વીડિયો